શરદ પવારે છોડી જીદ, હોબાળાની શક્યતાને જોતા પોલીસ કમિશનરની અપીલ પર શરદ પવારે ઈડી ઓફિસ જવાનો કાર્યક્રમ કર્યો કેન્સલ. રાજસ્થાનના જોધપુર જેસલમેર નેશનલ હાઈવે પર ગનખોર અકસ્માત, બોલેરો અને મિની બસ વચ્ચે અકસ્માતમાં 13ના મોત, અનેક ઘવાયા. રાજ્યમાં મેઘમહેર યથાવત, સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ. ભારે વરસાદથી જળાશયો છલોછલ, ધોરાજીનો ભાદર 2 ડેમ છલકાયો, રાજુલાનો ધાતરવાડી 2 ડેમ પણ બીજી વાર ઓવરફ્લો. દક્ષિણ ગુજરાતમાં સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી. ડુંગળીનો સંગ્રહ કરનારાઓ સામે થશે કાર્યવાહી, પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાનો દાવો, કહ્યું અતિવૃષ્ટિ ભાવ વધારો માટે જવાબદાર. સુરતની એક દુકાનના વડાપાઉના વડામાંથી નીકળી ઈયળ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.